વેલકમ ટુ માય ચેનલ સિટી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ ચાર વિષય ગુજરાતી સામ્ય મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર બે હજાર વીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આજના વિડીયોની અંદર જોઈશું આપણે તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા પ્રશ્ન પહેલો આપેલા શબ્દ વિશે એક એક વાક્ય લખો પેલું टपाल पेटी लाल तो टपाल पेटी लाल वाक्य बीजु झाड़ पड़ पड़ હોય છે ત્રીજું દિશા રસ્તો દિશા રસ્તો સૂચવે છે મોબાઈલ ચોથા નંબર ઉપર છે મોબાઈલ મોબાઈલ પર સંદેશ આવે છે પોસ્ટ ઓફિસ સમાચાર પોસ્ટ ઓફિસ પર પર સમાચાર પત્ર આવે છે પાછું હજી એક વાર રિપીટ કરી દઉં આન્સર છે પેલું ટપાલ પેટી લાલ હોય છે બીજું ચાળ પર ફળા હોય છે ત્રીજું દિશા રસ્તો સૂચવે છે મોબાઈલ પર સંદેશ આવે છે પાંચમું પોસ્ટ ઓફિસ પર સમાચાર પત્રો આવે છે ત્યાર પછી છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ તમારા અનુભવના આધારે લખો પ્રશ્ન પેલો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને કઈ કવિતા ગમે શા માટે હવે તમારા ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તેની અંદર તમને કઈ કવિતા ગમે છે તેનું નામ લખવાનું છે એ શું કામે ગમે છે તે પણ તમારે જ લખવું પડશે કારણ કે આ અનુભવના આધારે લખવાનું છે એમાં અમે કંઈ ન સમજ લખી શકીએ બીજું હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ભણો છો હવે અત્યારે જે કોરોનાને લીધે આપણે લોકડાઉન છે તેમાં આપણી સ્કૂલો બંધ છે એક વર્ષથી તો આપણે તેની અંદર કઈ રીતે એજ્યુકેશન મેળવીએ છીએ તે તમારે તેનો અનુભવ લખવાનું છે જો તમે ઓનલાઈન એજ્યુકેશન મેળવો છો અથવા તો ડીડી ગિરનાર પરથી તમે એજ્યુકેશન મેળવો છો તે રીતે તમારે મેળવવાનું છે ત્રણ આ વર્ષે દિવાળીના દિવસો તમે કઈ રીતે પસાર કર્યા જવાબ એ તમારે લખવાનો છે કારણ કે તમે દિવાળીના દિવસો કઈ રીતે પસાર કરી રહ્યા છે બહાર ફરવાનું તો હતું નહીં છતાં તમે કઈ રીતે તમારી ઘરે તેનો અનુભવ કર્યો તે લખવાનો છે ચોથું હવે તમે શાળામાં જવાનું ગમશે શા માટે હવે જો તમારે વેકેશન ખુલશે એટલે કે આપણે લોકડાઉન ઓપન થશે લોકડાઉન પછી આપણે શાળાએ ખુલશે ત્યારે તમને જ શાળાએ જવું ગમશે શા માટે ગમશે તે તમારે અનુભવ લખવાનો છે પાંચમો નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું નવા વર્ષ એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ છે જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ અથવા તો ન્યૂ હેપી ન્યૂ યર કહીએ છીએ તે દિવસે તમે તમારા વડીલ એટલે કે તમારા મમ્મી પપ્પા છે દાદા દાદી છે કાકા કાકી છે તેના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું હશે કઈ રીતે તૈયારથી હશો કઈ રીતે તમે કર્યું હશે તે બધું તમારે તેમાં લખવાનું છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દોના સ્થાને કોષમાં આપેલ શબ્દ લખી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો એક કૂતરો રોટલી ખાઈ ગયો અહીંયા જવાબ શું આવશે બિલાડી હું લખતી નથી બિલાડી બિલાડી રોટલી ખાઈ ગઈ બીજું બહેન ગીત ગાતી હતી જવાબ ભાઈ ગીત ગાતો હતો ત્રણ અશોકભાઈએ પત્ર લખ્યો શું આવશે અશોકભાઈએ શું આવશે આ નીકળી જશે વાર્તા લખી હતી ચાર ખૂણામાં દંડો પડ્યો છે હવે હું અહીંયાથી જે ક્રોશ મળું એ તમારે કાઢી નાખવાનું ખૂણામાં લાકડી પડી છે પાંચમું થાળીમાં રોટલી આપી છે હવે અહીંયા થાળીમાં શાક અહીંયા શું હશે શાક છે હવે હું તમને પાછું હજી એકવાર બોલી દઉં આન્સર પેલો રોટલી બિલાડી રોટલી ખાઈ ગઈ બીજું ભાઈ ગીત ગાતો હતો ત્રીજો અશોકભાઈએ વાર્તા લખી હતી ચોથું ખૂણામાં લાકડી પડી છે પાંચમું થાળીમાં શાક આપ્યું છે હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલ શબ્દો પરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ચાર ચાર શબ્દ બનાવો હવે દયા સાગર પેલો આવશે દયા બીજું સાગર પછી દર પછી સાગ શું થયું ચાર શબ્દ થઈ ગયા દયા સાગર દર અને શાક ત્યાર પછી પાછું બીજું સમાચાર પત્રમાં સમા પછી આવશે ચાર પછી પત્ર પછી ચાત્ર પછી ત્રીજા નંબર ઉપર તારણ હાર તો આવશે તાર રણ આર પછી રણ આ ચાર શબ્દ ત્રીજામાં આવશે તાર રણ હાર અને રણ સોરી રણ નહીં આવે માય મિસ્ટેક રણને હાર અને તાર તાર રણ હાર અને આવશે હાર પછી આવશે રણ તાણ સોરી તાણી હવે ચોથામાં વિજયનગર તો પહેલામાં આવશે વીચ બીજો આવશે યન ત્રીજો આવશે ઘર પછી આવશે જય અને પછી આવશે ન ર આ ક્યાં થયા તો કે પાંચ શબ્દ થયા વી જય ગર તો પેલો વીજ યન અને ઘર પછી ય જય અને નર પછી છે ઈમાનદાર હવે ઈમાનદાર ઉપર શું આવશે તો કે ઈમા પેલો શબ્દ ન દાર ત્રીજો માન ચોથો દાર આ શું થયું હતું કે ચાર શબ્દ ઈ મા પછી ન દા અને માન અને દાર આ ચાર શબ્દ કમ્પ્લીટ હવે ત્યાર પછી પ્રશ્ન પાંચ શાળાઓ બંધ હોવાથી તમે ઘરે શું કર્યો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો આ પ્રશ્નનો આજે ટેસ્ટમાં જે આ પત્ર પૂછાયેલો છે તે પત્ર તમારે તમારી રીતે લખવાનો છે તમે શું કરી રહ્યા છો તે તમારા શાળાના આચાર્યને તમારે લખવાનો છે જો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા પર પગલે કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો